તો અત્યારે દેશ અને વિદેશમાં બસ એક જ ચર્ચા છે અમેરિકા અમેરિકા અને અમેરિકા ચૂંટણી આટલી રસપ્રદ જગ્યાએ અત્યારે પહોંચી ગઈ છે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી રસપ્રદ બની છે બાઇડન મેજિક ફિગર બસો સિત્તેર માંથી ફક્ત છ મત દૂર છે જો બાઇડને બસો ચોસઠ ઇલેક્ટોરલ મત મળ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પને બસો ચૌદ મત મળ્યા છે તો વ્હાઈટ હાઉસની સુરક્ષામાં પણ વધારો કરાયો છે અમેરિકામાં કેટલાક સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે મત ગણતરી સામે સવાલ ઉઠાવ્યા ટ્રમ્પે મત ગણતરીમાં ગડબડી થઈ હોવાનો આરોપ પણ લગાવ્યો છે દાવો કર્યો છે જોર્જિયા મિશિગનમાં લીગલ ફાઇટમાં ટ્રમ્પની હાર થઈ છે તો કોર્ટનો દરવાજો પણ ખટખટાવાની વાત તેમણે કરી છે કાનૂની લડાઈ પર ટ્રમ્પ અત્યારે અડેલા છે તો રાજકીય વિશેષજ્ઞ અમેરિકાથી આપણી સાથે લાઈવ છે આ પરિમલભાઈ ત્રિવેદી છે પરિમલભાઈ બે દિવસ પહેલા પણ આપણે વાતચીત થઈ હતી અને બે દિવસ પહેલા એ વાત થઈ હતી કે અમેરિકન્સને જે જે મતદાતાઓ છે તેને પ્રિડિક્ટ કરવા આખરા છે અને કંઈક એ જ વાત અત્યારે પણ સામે આવી રહી છે જે રીતે આ પ્રેડિક્શન અત્યારે નથી કરી શકાય એવું અને હવે તો બાઇડનની જીત અત્યારે નજીક જ દેખાઈ રહી છે તમે ન્યૂઝ એટીન ના દર્શકોને ચોક્કસ આજે એમ કહી શકો એમ છો કે જો બાઇડન લગભગ ત્રણસો દસ થી વધારે ઇલેક્ટ્રોલ મતથી એ લગભગ આવનાર દસ બાર કલાકમાં જીત મેળવશે હાલની સ્થિતિને હું ન્યૂઝ એટીન ના દર્શકોને જો માહિતી આપું તો બસો ચોસઠ ઉપર એ જો બાઇડન ઉભા છે અને બસો ચૌદ ઉપર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઊભા છે ચાર સ્ટેટના ઇલેક્શન અત્યારે એનું વોટિંગ ચાલે છે એમાં પોસ્ટલ વોટિંગ ધીમે ધીમે અંદર આવી રહ્યું છે જેની અંદર જ્યોર્જિયા લગભગ સત્તરસો પંચોતેર વોટ થી ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે પણ મારે અહીંયા ન્યૂઝ 18 ના દર્શકોને કેવું જોઈએ કે લગભગ ચાલીસ હજારની લીડ ડોનાલ્ડ ટ્રમ્પની હતી જ્યોર્જિયામાં જેને જો બાઇડને કાપીને સત્તરસો ઉપર લાઈન ઊભી રાખી છે ને જે આવનાર બે કલાકમાં ક્રોસ કરીને જો બાઇડન જ્યોર્જિયા જીતી લેશે એટલે કે એની સોળ સીટ બીજી આવશે ત્યાર પછી નેવાડાની છ સીટમાં અત્યારે જો બાઇડન બાર હજાર વોટથી આગળ છે એમાં પણ એ ડોનાલ્ડ ટ્રમ્પ એને જીતી શકે એમ નથી કારણ કે આ સબર્બનના વોટ નથી આ સિટીના વોટ છે એટલે કે કાઉન્ટીના વોટ હોવાને કારણે ત્યાં ડેમોક્રેટનો દબદબો છે પенશન વેલીયા કે એવું હતું કે જ્યાં એક વખતે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 4 લાખ વોટથી આગળ હતા અત્યારે માત્ર 36000 વોટથી આગળ રહ્યા છે હજી 80 લાખ મતની ગણતરી બાકી છે આ સ્થિતિમાં એવું ચોક્કસ કહી શકાય કે જો બાઇડન આવનાર 4-5 કલાકમાં આ 36000 મતને ક્રોસ કરીને આગળ નીકળી જશે એટલે કે પેન્શન વેલીયા ને પેન્શન વેલીયા 20 સીટ પણ જો બાઇડન ના ફાળે જશે એરિઝોનાની 11 સીટમાં લગભગ 46000 મતથી જો બાઇડન આગળ વધી રહ્યા છે અથવા આગળ છે જેને પ્રેસિડન્ટ ડોડાટ્રમ કાપી શકે તેવી સ્થિતિમાં લાગતા નથી આમ લગભગ બીજી ત્રણસો ચોસઠમાં ચાલીસથી વધારે સીટો જાય પચાસથી વધારે સીટો જાય એટલે હું તમને ન્યૂઝ એટીનના દર્શકોને અત્યારે કહી શકું કે લગભગ ત્રણસો કે ત્રણસો પંદર આસપાસ સીટથી જો બાઇડનના જીતના સમાચાર મળશે તે તમે અત્યારે ચોક્કસ મારી આ અનુમાન કે આગાહી તમે કહી શકો છો આ બાબતનું ઇલેક્શન ખૂબ રસવ્રદ રહેવા છતાં એમ કહી શકાય ઇલેક્શન પત્યા પછી જે પોસ્ટલ વોટો આવ્યા છે એ હજારોની ની સંખ્યામાં આ વોટો આવ્યા છે જેના કારણે પ્રેસિડેન્ટ ટ્રમ્પે એને રોકવા માટે અપીલ પણ કરી જે ખારીજ બી થઈ ગઈ અને આજે પણ મતગણતરી ચાલુ છે કારણ કે કોરોનાને કારણે

અને એમની જીત પણ એમ આપણે ગણી શકતા હતા કે એ પણ કદાચ આ પ્રેસિડેન્ટનું પુનરાવર્તન કરી શકે પણ આ લગભગ એમ કહી શકાય કે કે છેલ્લા કલાકમાં જે કાઉન્ટીના વોટ એટલે ગામડાઓની જગ્યાએ શહેરના વોટો ખુલ્યા એમાં ફિલાડેલ્ફિયા હોય કે એવા મોટા મોટા સિટી તમે જુઓ કે ફૂલ ફ્લેજ એમાં બ્લુ કલરનું એક આકાશ છવાઈ ગયું છે એટલે કે ડેમોક્રેટિક નો દબદબો રહ્યો છે એટલે આજે ત્રણસો ઉપરના મતથી જો બાઇડન જીતશે તો મને ચોક્કસ ન્યૂઝ એટી ના દર્શકો યાદ કરશો અત્યારે ઇલેક્શનમાં હું કહી શકું કે અમેરિકાની અંદર જો ને તો માંથી હવે બહાર નીકળી ગયું છે પ્રેસિડેન્ટ ટ્રમ્પે હાર સ્વીકારી લીધી હોય એવું દેખાય છે અને એવું કહી શકાય કે વ્હાઇટ હાઉસ ઉપર હવે ડેમોક્રેટ એટલે કે જો બાઇડન ને પ્રેસિડેન્ટ તરીકે તમે આવતીકાલ જોશો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ પરિમલભાઈ પરંતુ બે દિવસ પહેલા એટલે લગભગ 40 કલાક પહેલા આજ ટ્રમ છે કે તેણે દાવો કર્યો હતો ત્યાં સુધી તેણે કીધું હતું કે ભાઈ જશ્નની તૈયારી કરો ઉત્સવની તૈયારી કરો આ જે પરિવર્તન છે તે કઈ રીતે આવ્યું છે મતદાતાઓ કઈ રીતે બાઇડન તરફ તેમનો ઝુકાવ ગયો છે તેની પાછળના કારણો શું છે ખૂબ સરસ પ્રશ્ન કર્યો સંધ્યાજી તમે અહીંયા આગળ કેટલાક સ્ટેટ એવા છે જે રિપબ્લિકન ના ગઢ ગણાય છે અને કેટલાક સ્ટેટ એવા છે જે છેલ્લા ઘણા વર્ષોથી એટલે 40 એક વર્ષોથી ડેમોક્રેટના ગઢ ગણાય છે હું દાખલો આપું ન્યૂ જર્સી છે ન્યૂયોર્ક છે કેલિફોર્નિયા છે આ બધા સ્ટેટ એવા છે જ્યાં ડેમોક્રેટનો ધબધબો છે ત્યાં રિપબ્લિકન સભા પણ નથી કરતા રેલી પણ નથી કરતા એવી જ રીતે પેન્શનવેલિયા છે ઓહાયો છે પછી જ્યોર્જિયા છે આ બધા સ્ટેટ એવા છે ટેક્સાસ છે કે જ્યાં ઓલરેડી કહી શકાય કે રિપબ્લિકનનો દબદબો હોય છે

તેર ટકા આફ્રિકન અમેરિકન જેને અહીંયા બ્લેક પીપલ કહેવાય છે અને સાતક ટકા ઇન્ડિયન્સ અને બીજા ભાઈ ઇમિગ્રન્ટ કહેવાય છે તો પાસઠ ટકાનું જે વોટિંગ છે એ પણ ખૂબ જ મહત્વનું આ ઇલેક્શનમાં રહ્યું છે આ વખતે ઇકોનોમી જે ગબડી ગઈ અને ખાસ કરીને કોરોનાને પછી જે એમ કહી શકાય કે આર્થિક સહાય જેને અહીંયા સ્ટિમ્યુલસ પેકેજ કહેવામાં આવે છે એને બીજી વાર આપવામાં જ્યારે ટ્રમ્પ નિશા નિષ્ફળ રહ્યા એ પરિસ્થિતિમાં સિનિયર સિટીઝનો જે કહેવાય જેની ઉંમર પચાસ સાહીઠ ઉપર છે એ લોકો એમની સિક્યુરિટીમાં એવું જોયું કે રિપબ્લિકનના સહારે એમનું ગાડું ચાલેવું નથી એટલે પહેલી વાર પેન્સિલ વેલિયા જેવા સ્ટેટમાં એ કહી શકાય કે સાડા ત્રણ લાખની લીડ કાપીને જો બાઇડન અત્યારે તમે જુઓ એમને ટોટલ ગણતરીના વોટના અડસઠ ટકા વોટ લીધા છે જે બહુ મોટી વાત કહેવાય આખા આખા શહેરમાં પંચોતેર ટકા વોટિંગ અત્યારે એ ડેમોક્રેટના ફાળે ગયું છે મતલબ કે ચાર લાખ વોટ કટ કરીને આજે પેન્સિલ વેલિયાની વીસ સીટ લેવા તરફ જો બાઇડન જઈ રહ્યા છે અનેક મુદ્દાઓમાંથી પછી એમાં તમે જોયું હશે કે જાતીય વંશવાદ બ્લેક પીપલનો જે જજ કેસ બન્યો અને એની અંદર પણ પોલીસ ઉપર આક્ષેપો થયા ત્યારે પણ તમે જોયું હશે કે ડેમોક્રેટનું નું સ્ટેન્ડ હતું ને રિપબ્લિકનનું અલગ સ્ટેન્ડ હતું આવા અનેક જાતીય ભેદભાવના ક્લાઇમેટ ચેન્જના મુદ્દા કોરોનાના પ્રશ્ન હેલ્થ કેર ઓબામા કેર અને ઇકોનોમી રિવાઇવલ જેવા અનેક મુદ્દા છવાયેલા રહ્યા ડેમોક્રેટે કોના ડોનાલ્ડ ટ્રમ્પને એટેક કરવામાં અથવા ટાર્ગેટ કરીને કોરોનામાં અઢી લાખ લોકોના જે જીવ ગયા એ લોકોને મનાવવામાં સફળ પણ થયા કે હેન્ડલ નથી કરી શક્યા વેક્સિન સમયસર જે પ્રેસિડેન્ટ ટ્રમ્પ કહેતા હતા કે ઇલેક્શન પહેલાં હું કોઈ પણ હિસાબે વેક્સિન લાવીશ અને લોકોના જીવ બચાવીશ એ પણ એ સાબિત ના કરી શક્યા અથવા વેક્સિન ના આવી આવા નાના નાના મુદ્દાઓ પણ ચૂંટણીમાં ખૂબ મોટી અસર કરી અને લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા એનો આક્રોશ પણ એ દેખાય છે ને તમે વિચાર કરો જે જો ચોવીસ કલાકથી બસો ચોસઠ ઉપર ઉભા છે એ છલાંગ મારીને એમ કહી શકાય કે રિપબ્લિકન ના ગઢની લગભગ પચાસ સીટ મેળવવામાં સફળ થઈ જશે અને મારું ચોક્કસ માનવું છે કે લગભગ ત્રણસોથી થી ઉપર વટ ત્રણસો સત્તર આજુબાજુ મતથી કે જો બાઇડન ફરી જીતે તો આ ઐતિહાસિક જીત હશે ઇતિહાસમાં પણ યાદ રહેશે આ એ પ્રકારની જીત હશે તો થોડા કલાકો બાદ આ પરિણામ પણ સ્પષ્ટ થઈ જશે પરિમલજી આપનો આભાર મારી સાથે જોડાવા બદલ તો હવે મહાસત્તાનો મહારથી કોણ તેનો જવાબ પણ મળી રહ્યો છે બસ ઔપચારિક જે જાહેરાત છે તે થવાની જ હવે બાકી છે કારણ કે જે રીતે અત્યારે મતગણતરી થઈ રહી છે અને જે રીતે જે આંકડા સામે આવી રહ્યા છે તે રીતે બાઇડન જે છે તે જીતની નજીક છે ફક્ત જીતની નજીક જ નથી પરંતુ જ્યારે ફાઇનલ કાઉન્ટિંગ થશે ત્યારે એ આંકડો જે આવશે તે મેજિક ફિગરથી ઉપર હશે